નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને મિત્રો શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધી ગઈ છે તમે ચાલીસ વર્ષની ઉંમરને પાર કર્યા પછી તમારા શરીરની અંદર ઘણા બધા બદલાવ આવવાના શરૂ થઈ જાય છે જેની અંદર વાત કરું તો સાંધાના દુખાવા હાડકાના દુખાવા કમરના દુખાવા સ્નાયુના દુખાવા અશક્તિ આવવી કમજોરી આવવી સ્ટેમિના ઘટી જવો વારંવાર થાક લાગવો થોડું કામ કરીએ અને થાકી જઈએ આવા ઘણા બધા ચેન્જીસ આપણા શરીરમાં જોવા મળે છે ચાલીસ વર્ષની ઉંમર પછી તો મિત્રો ચાલીસ વર્ષની ઉંમર પછી આપણે આપણા શરીરને સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે અને આપણા શરીરનું ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો આજના વિડીયોમાં હું તમારી સાથે પાંચ આયુર્વેદિક ઔષધિ અથવા તમે એને જડીબુટ્ટી પણ કહી શકો છો એના વિશે વાત કરવાનો છું જે વધતી એનર્જી સ્ટેમિના બનાવી રાખવાનું કામ કરશે તથા સાંધાના દુખાવા હાડકાના દુખાવા એમાં રાહત આપવાનું કામ કરશે અને સાંધા અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ આપવાનું કામ કરે છે એને મજબૂત કરવાનું કામ કરે છે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે કઈ કઈ પાંચ આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરવાના છીએ એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ તો મિત્રો પહેલા નંબરની ઔષધિનું નામ છે મિત્રો એની પહેલા એક વાત કરી લઉં કે આજના વિડીયોમાં હું તમને પાંચ ઔષધિ વિશે વાત કરવાનો છું એમાંથી તમે તમારા શરીરની જરૂરિયાત મુજબ એક અથવા બે જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો જે તમને માર્કેટમાંથી સરળતાથી મળી રહેશે મિત્રો પહેલા નંબરની ઔષધિ વિશે વાત કરું તો એનું નામ છે મિત્રો કેસર મિત્રો બધા જ તમે લોકો કેસર વિશે જાણતા હશો અને એ પણ જાણતા હશો કે કેસર સૌથી મોંઘામાં મોંઘી આયુર્વેદિક ઔષધિ ગણાય છે મિત્રો એના જો ફાયદા વિશે આપણે વાત કરવા જઈએ તો તેની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે મતલબ કે તે શરીરમાંથી સોજો દૂર કરવાનું કામ કરે છે સાંધાના દુખાવામાં ફાયદો આપવાનું કામ કરે છે હાડકા અને સાંધાને હેલ્ધી રાખવાનું કામ કરે છે અને મિત્રો ઘણા બધા સંશોધનોએ તો એવું સાબિત કર્યું છે કે કેસર સ્ટ્રેસને પણ ઘટાડે છે જો તમને સ્ટ્રેસની સમસ્યા હોય તો એની અંદર એ સ્ટ્રેસને પણ ઘટાડવાનું કામ કરે છે મૂડને પણ ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે મિત્રો કેસરની ત્રણ ચાર પત્તીઓ હોય એને તમે પાણી અથવા દૂધમાં પલાળીને સવારે આ પાણીને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને તમે પી શકો છો મિત્રો કેસરવાળું દૂધ પીવાથી તમારી સ્કીન પણ હેલ્ધી બનશે ગ્લોઈંગ બનશે અને તમારી વધતી જતી ઉંમરની અસર તમારા સ્કિન અને વાળ ઉપર પણ દેખાશે નહીં મિત્રો કેસર વિશે વાત કરું તો કેસરની સાથે સાથે એક પ્રોબ્લેમ પણ છે કે મિત્રો માર્કેટમાં અસલી કેસર મળવું ખૂબ જ મુશ્કેલ છે તમે માર્કેટમાંથી કેસરવાળું આયુર્વેદિક પ્રોડક્ટ પણ તમે ખરીદી શકો છો જે બ્રાન્ડેડ હોવું જોઈએ અને જો તમે નકલી કેસરનો ઉપયોગ કરશો તો ફાયદો તો થવાની વાત દૂર છે પણ એનાથી નુકસાન થવાની પણ શક્યતા વધી જાય છે મિત્રો મારા ધ્યાનમાં એક બ્રાન્ડેડ કંપનીનું કેસર છે અને એ ડાબર કંપનીનું છે તમે બધાને ખ્યાલ હશે કે ડાબર એક બ્રાન્ડેડ કંપની તરીકે કહી શકાય અને એ બધી જ પોતાની આયુર્વેદિક પ્રોડક્ટ બનાવતી હોય છે અને એનું જે કેસરવાળી જે આવે છે વસ્તુ પ્રોડક્ટ એનું નામ છે મિત્રો ડાબર કેસરપ્રાસ તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં તમને સો ટકા પ્યોર કેસર મળશે તમારે શું કરશે તો એ તમારા શરીરની અંદર સ્ટ્રેન્થ સ્ટેમિના એનર્જી વધારવાનું કામ કરશે જે શરીરમાંથી ખરાબ તત્વો જેને આપણે ફ્રી રેડિકલ કહેવાય છે એને દૂર કરવાનું કામ કરે છે જેનાથી તમે યુવાન દેખાવા લાગશો મિત્રો આ તમારા સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરશે ડાયજેશન એટલે કે તમારી પાચન શક્તિને ઇમ્પ્રુવ કરવાનું કામ કરશે મેટાબોલિક રેટને વધારવાનું કામ કરશે બોન અને જોઈન્ટને હેલ્ધી બનાવશે અને કેસરની સાથે આની અંદર વાત કરું તો કેસરની સાથે સાથે એની અંદર ચાલીસ અલગ અલગ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ અથવા જડીબુટ્ટીઓ છે જે ઉંમર વધવાની સાથે થતા પ્રોબ્લેમને ઘટાડવાનું કામ કરે છે કે આપણી ઉંમર વધતી હોય છે એની સાથે સાથે આપણા શરીરની અંદર જે પ્રોબ્લેમ થતા હોય છે એને ઘટાડવાનું કામ કરે છે તો તમને આ આની વાત કરો તો તમે એક ચમચી દિવસમાં બે વાર લઈ શકો છો અને એની ઉપર દૂધ પીવો તો તમને સારો એવો ફાયદો થશે મિત્રો બીજા નંબરની જે જડીબુટ્ટી છે એનું નામ છે મિત્રો અશ્વગંધા એક પાવરફુલ અશ્વગંધા મિત્રો પાવરફુલ આયુર્વેદિક ઔષધિ છે જે સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે મસલ સ્ટ્રેન્થ વધારવાનું કામ કરે છે તમારા શરીરમાં તાકાતને વધારવાનું કામ કરે છે અને ઇમ્યુનિટીને એટલે કે તમારી રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે મિત્રો અશ્વગંધાની વાત કરું તો એની અંદર આલ્કલોઇડ છે એક તત્વ હોય છે જેનું નામ છે વિધાનોલોઈડ અને જે એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે એટલે કે મતલબ કે તમારા શરીરમાંથી સોજો દૂર કરવાનું કામ કરે છે અને એ સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે તમે અશ્વગંધાની કેપ્સ્યુલ અથવા પાવડર એ તમને માર્કેટમાંથી મિત્રો સરળતાથી મળી રહેશે તમે પાવડર અથવા કેપ્સ્યુલ ગમે તે એકનો ઉપયોગ કરી શકો છો અને તમે તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે આનો ઉપયોગ કરજો મિત્રો ત્રીજા નંબરની જડીબુટ્ટીની વાત કરું તો મિત્રો એ છે હળદર એની અંદર મિત્રો એક તત્વ હોય છે જેનું નામ છે કર જે એના પ્રોપર્ટી વિશે વાત કરું તો એની પ્રોપર્ટી છે એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી ઓક્સિડન્ટ એ શું કરશે કે તમારા શરીરમાંથી સોજો દૂર કરવાનું કામ કરશે આગળ વાત કરીએ એમ કરી કે તમારા સાંધાના દુખાવા હોય આર્થરાઇટીસ હોય જોઈન્ટ પેઇન હોય તો એમાં તમને સારો એવો ફાયદો આપે છે મસ્ક્યુલર પેઇન હોય તો એની અંદર પણ સારો ફાયદો આપે છે અને હાર્ટ હેલ્થને પણ ખૂબ જ ફાયદો આપે છે તો મિત્રો એક ચમચી હળદર તમે દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને પી શકો છો રાત્રે સૂતા પહેલા પીવો તો તમને જરૂરથી એમાં સારો એવો ફાયદો થાય છે મિત્રો ચોથા નંબરની જો વાત કરું તો એનું નામ છે સતાવરી બધા જ લોકો એના વિશે જાણતા હશે શું કામ કરે છે તો સ્ટેમિના વધારવાનું કામ કરે છે તાકાત વધારવાનું કામ કરે છે અને ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે મિત્રો સતાવરીની વાત કરું તો એ મહિલાઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સને ઠીક કરે છે તમે એની કેપ્સ્યુલ અથવા પાવડરના ફોર્મમાં તમે લઈ શકો છો અને તમે તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે એને લઈ શકો છો મિત્રો પાંચમા નંબરની વાત કરું તો એ છે સફેદ મૂસળી મિત્રો એની વાત કરું તો એ પુરુષોમાં વધારે ફાયદાકારક છે સ્ટેમિના પણ વધારવાનું કામ કરે છે તમે ટેબ્લેટ કેપ્સ્યુલ સિરપ પાવડર એ તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમને માર્કેટમાંથી સરળતાથી તમને મળી શકે છે અને તમે એ પણ તમે તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકો છો મિત્રો આ પાંચ ઔષધિઓની વાત કરી જે ઉંમર વધવાની સાથે સાથે થતાં કમજોરીને રોકવાનું કામ કરે છે સાથે બીમારીને પણ રોકવાનું કામ કરે છે જો મિત્રો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધુ છે તો તમે તમારી જરૂરિયાતના હિસાબે આની અંદરથી એક અથવા બે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો છો બધી આપણે કરવાની કોઈ ફરજિયાત નથી તમે તમારા શરીરની જરૂરિયાત મુજબ એક અથવા બે આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો છો અને આ ઉપયોગ કરશો તો મને વિશ્વાસ છે કે જરૂરથી તમને કંઈક સારો એવો ફાયદો મળશે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને આ વિડિયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો મિત્રો તમે કુશળ રહો હંમેશા હેલ્ધી રહો એવી પરમ પરમકૃપાળું પરમાત્માને મારી પ્રાર્થના આવજો મિત્રો બાય બાય